નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચીકી બામણિયા વિદ્યાર્થી મિત્રો જે લોકો બાર કોમર્સમાં છે અને માર્ચ બે બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરીને કહેતા કે સર તમે ઇકોનોમિક્સમાં પાંચ હજાર લાખનો ટાર્ગેટ આપ્યો હતો અને ટાર્ગેટ કમ્પ્લીટ થયા પછી તમે બી એન આઈએમપી આપવાના હતા તો હવે આપતા કેમ નથી પણ અમારી પાસે જ્યાં સુધી એનું પ્રોપર લિસ્ટ ના આવે ત્યાં સુધી અમે આઈએમપી પ્રોવાઈડ નથી કરતા પણ આજે તમારું જે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો જે વિષય છે મતલબ કે બી જેને કહેવાય બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તો આ વિષયના આઈએમપી માર્ચ બે હજાર ચોવીસ માટે આવી ગયા છે હવે તમે આર્ટ્સની અંદર બી બી સબ્જેક્ટ કદાચ તમે રાખ્યો હોય કાં તો પછી તમે કોમર્સમાં હોય ને બી સબ્જેક્ટ તમારો હોય મને બહુ ખ્યાલ નથી પણ બી એ સબ્જેક્ટના પ્રોપર આઈએમપી તમને આ વિડીયોની અંદર મળી જશે મતલબ કે બે માર્ક્સના કયા પ્રશ્ન અગત્યના છે ત્રણ માર્ક્સના કયા અગત્યના છે પાંચ માર્કના પ્રશ્ન કયા કયા અગત્યના છે એક માર્કના ઓબ્જેક્ટિવ ક્યાંથી તૈયાર કરવાના એક એક માર્કના એમસીક્યુ ક્યાંથી તૈયાર કરવાના આ બધી જ બાબતોની ડિટેલ ચર્ચા આ વિડિયોની અંદર કરવાની છે તો તમે આ વિડિયોને અંત સુધી જોતા રહો હવે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આ વિડીયો પર આપણે સાત હજાર લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ પેલો કે સર આટલી મોટી લાઈકનો ટાર્ગેટ થશે અલગ થઈ જશે તો ખાલી તારી લાઈક કરી દે તો અહીંયા લાઇકનું બટન આપેલું છે તે દબાય અને તમે સાત હજાર લાઇકનો ટાર્ગેટ પૂરા કરવામાં તમારી એક લાઇકનું કોન્ટ્રીબ્યુશન આપી દો તમે જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ પર આવેલા છો અહીંયા બાર લાખ પચાસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અહીં નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે તમે એક બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ શકો છો કેમ કે સબસ્ક્રાઇબ કરવું એ ફ્રી હોય છે અહીંયાથી તમામ વસ્તુ આપણે ફ્રી ઓફ કોસ્ટમાં વિદ્યાર્થીઓને પ્રોવાઈડ કરીએ છીએ વાવાઝોડુંનું સેશન હોય કે ગમે તે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે બટન આપેલું છે તેને દબાઈ અને તમે અમારી સાથે જોડાઈ શકો છો તો શરૂઆત કરીએ બધા જ વિભાગ માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ વાતચીત કરીશું એ પહેલાં હું તમને જણાવી દઉં કે દર વખતની જેમ આ વખત પણ તમારું જ્યારે બી બીએ નું પેપર હશે એ દિવસે આગલી રાતે સાડા નવ વાગે કાં તો બીજા દિવસે મતલબ કે આજે પેપર છે ને સવારે સાડા નવ વાગે તમને બીએ નું વાવાઝોડાનું સેશન આપણે કન્ડક્ટ કરીશું યોગેશ સર કન્ડક્ટ કરશે તો તમારે અચૂક એની અંદર જોડાવાનું છે અને તમારા મિત્રોને પણ એના બાબતે જાણ કરવાની છે ભાઈ એનાથી ઘણો બધો ફાયદો થાય છે ગયા વખતના વિદ્યાર્થીઓને તમે પૂછી શકો છો હવે આપણે જોઈએ થોડુંક પેપર એનાલિસિસ કરી દઈએ શરૂઆત કરતા પહેલાં તો બી જે તમારો જે વિષય છે એની અંદર ટોટલ બાર ચેપ્ટર છે હવે આ વખતે જનરલ વિકલ્પ સાથેના ઓપ્શન્સ છે મતલબ કે તમારું ટોટલ પેપર એકસો ત્રીસ માર્ક્સનું હશે તેમાંથી તમારે સો લાવવાના છે અને સો માંથી સો આવી શકે છે પોસિબલ છે ઓકે તો તમે જોવા જાવ તો ઓલમોસ્ટ જે કોઈને કદાચ પાસ થવું હોય ને તો જો એક આ પંદર માર્ક્સનું ચેપ્ટર આ બીજું પંદર માર્ક્સનું ચેપ્ટર ત્રીજું પંદર માર્ક્સનું ચેપ્ટર મતલબ કે આ ત્રણ ચેપ્ટર તમે કરો પહેલું પાંચમું અને છઠ્ઠું તો તમારા માર્ક્સ આવે કેટલા પિસ્તાળીસ દર વખત પાસ જ થવું હોય ને તો આ કડકડાટ આટલા ત્રણ ચેપ્ટર કરજો ને તો બી તમે આરામથી તમારા જે તેત્રીસ માર્ક્સ લાવવાના હોય એ તમે લાવી શકો સો ની અંદરથી અને કદાચ કોઈને સ્કોરિંગ કરવું હોય તો આ પ્રમાણેનું વેટેજ છે બીજાનું છ માર્ક્સનું વેટેજ છે ત્રીજાનું બાર માર્ક્સનું છે ચોથાનું દસ માર્ક્સનું છે સાતમાનું આઠ માર્ક્સ આઠમાનું આઠ નવમાંનું આઠ દસમાના બાર અને ગ્રાહક જે પાર્ટ છે અને ધંધાકીય પણ આ સુરક્ષાકીય પર્યાવરણ વાળા ટોટલ ત્રણ પાર્ટ છે કે જેનું તમારે ખાસ ધ્યાન રાખીને તૈયારી કરવાની છે હવે આપણે આગળ જોઈએ તો જે વિભાગ સી તમારો જે છે એ વિભાગ સી ની અંદર ટોટલ છવ્વીસ ગુણના પ્રશ્ન હશે મતલબ કે સત્તર પ્રશ્ન તમને આપેલા હશે ને સત્તરમાંથી તમારે તેર અટેન્ડ કરવાના હશે બરાબર તો સત્તર અબબે માર્ક્સના પ્રશ્ન હશે મતલબ કે તમારે નાના નાના ચાર ચાર પાંચ પાંચ મુદ્દામાં જવાબ એના લખવાના પેપરની અંદર તમે જોશો તો એકથી ત્રીસ ની અંદર તમારા ઓબ્જેક્ટિવ હશે એટલે કે એકત્રીસ થી લઈને સુડતાલીસ નંબરના પ્રશ્ન તમને માર્ચ બે હજાર ચોવીસમાં આ જ પર્ટિક્યુલર ટોપિકના હવે એમાં બી હું તમને ડિટેલ કહી દઉં મતલબ કે જો એકત્રીસ નો જે ક્વેશ્ચન છે ને અહીંથી ચાલુ થશે પહેલા ચેપ્ટરના બે પ્રશ્ન આવશે બીજાનો એક ત્રીજાના બે બે પાંચમાના બે છઠ્ઠાના બે સાતમાનો એક આઠમાનો એક નવમાં એક દસમાનો એક અગિયારમાંનો એક ને બારમાનો એક એટલે કે સર આવું ના થયું તો જોઈ લેજે પેપર આવે દિવસે બરાબર છે આ જ સિકવન્સમાં આ પ્રમાણે મતલબ કે અહીંયા જ કોઈ ચેપ્ટરની અંદર જે કીધું છે કે બે પ્રશ્ન આવશે તો તમારા પેપરમાં બી તમને બે જ પ્રશ્ન જોવા મળશે તો એ પ્રમાણે તૈયારી કરવાનું ચાલુ કરી દેજો જોઈ નંબર નંબર પ્રશ્ન જોશો તો અહીંયા ટોટલ આપણે છ પ્રશ્ન લીધેલા છે આ છ પ્રશ્નના કોઈ બી બે પ્રશ્ન બની શકે કે તમારા માર્ચ બે હાજર ચોવીસ ના પેપરમાં તમને જોવા મળે બી એ ના જો હવે પહેલું છે સંચાલન એ વિજ્ઞાન છે એ સમજાવો

વેતન દરની પદ્ધતિ વિશે સમજાવો હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો રૂલ ઓફ થમ કોને કહેવાય એવું તમને સમજાવવાનું પૂછી શકે છે સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે સમજાવો વૈજ્ઞાનિક સંચાલક એટલે શું

આયોજન પરિવર્તન હોવું જોઈએ શા માટે સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું આવું બી પૂછાઈ પૂછાઈ શકે શકે અને નીતિ એટલે શું આવું બી તમને છે પ્રકરણ નંબર વ્યવસ્થા તંત્ર એમાંથી બી બે પ્રશ્ન છે છત્રીસ અને સાડત્રીસ નંબર મતલબ કે વ્યવસ્થા તંત્ર એટલે શું સત્તા સોંપણી કોને કહેવાય કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું આવું બી તમને પૂછાય ઉત્તરદાયિત્વ કોને કહેવાય છે આ ટાઈપનો બી પ્રશ્ન આવી શકે અને વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને માર્ચ બે હજાર ચોવીસમાં આવી શકે છે બે માર્ક્સના પ્રકરણ નંબર પાંચ કર્મચારી વ્યવસ્થા એમાંથી બી બે પ્રશ્ન પૂછાવાના છે બબે બે માર્ક્સના પ્રતીક્ષા યાદી સમજાવો આવો ક્વેશ્ચન આવી શકે તાલીમનો અર્થ આપો ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ નામ જણાવો આ ટાઈપનો પ્રશ્ન તમને પૂછાઈ શકે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃત્તિ નથી કેમ આવું સમજાવવાનું શકે ધંધાકીય એકમ કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે અને બઢતી સાથે બદલી એટલે શું આવો બી પ્રશ્ન પૂછી શકે છે હવે જો દિવાલીપુરા યુથના નું મહત્વ છે એટલા માટે વિદ્યાર્થીઓ વિશ્વાસ પણ રાખે છે હવે આ પ્રશ્ન મળ્યા તમે એવું કીધું તો બે બે માર્ક્સ ના પાંચમા પાર્ટના ખાલી છ જ પ્રશ્ન કરીને જઈશ હા તમે રિસ્ક લઈ શકો છો પણ તમારે તૈયારી બધી જ કરવાની છે પણ આ બધા પ્રશ્ન પર ઇમ્પોર્ટન્સ વધારે આપવાનું છે આઈએમપી પ્રશ્નનો મતલબ એ નહીં કે ખાલી એ જ કરીને જવાનો એનો મતલબ એ થયો કે તમે તૈયારી બધી કરો પણ આ પ્રશ્ન પર તમારું ફોકસ વધારે હોવું જોઈએ આ આપણા આઈએમપીનો મતલબ છે આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર છ દોરવણી તેમાં પ્રશ્ન નંબર ચાલીસ અને એકતાળીસ પૂછા એવા છે તમારે પેપર વખતે જરૂર આ બધા પ્રશ્ન પર નજર કરવાની પ્રોત્સાહન નો અર્થ સમજાવો નિરીક્ષક નું કાર્ય શિક્ષક જેવું છે વિધાન સમજાવો આવું બી પૂછી શકે સહભાગીદારી એટલે શું અવૈધિક અનૈ અનૌપચકારિક માહિતી સંચાર એટલે શું આવું બી પૂછાઈ શકે નેતૃત્વનો અર્થ આપો અને દોરવણીના તત્વોની યાદી આપો આ ટાઈપનો પ્રશ્ન પણ રિપીટ થઈ શકે છે આગળ જો પ્રકરણ નંબર નંબર માં પ્રશ્ન પ્રશ્ન પૂછાઈ શકે શકે છે અર્થ આપો આવો આવી અંકુશ એ સતત પ્રક્રિયા છે સમજાવો આયોજન અંકુશનો જન્મદાતા છે સમજાવો આ ટાઈપનો પ્રશ્ન પણ આવી શકે અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય છે સમજાવો આવું બી તમને પૂછાઈ શકે અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે કેવી રીતે

શેર હોલ્ડરોને ડિવિડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે નાણાકીય સંચાલનના ડિવિડન્ડ સંબંધિત નિર્ણય નોંધ લખો માર્ચ માટે આવો પણ પ્રશ્ન બે મળી શકે છે પ્રકરણ નંબર નવ નાણાકીય બજાર એમાંથી બી પ્રશ્ન નંબર ચુમ્માળીસ અગત્યનો છે ડી મટીરિયા મટીરિયાલાઈઝેશન એટલે શું આવું બી તમને પૂછી શકે શેર બજાર જામીનગીરીઓને તરલતા ગુણ કેમ રીતે આપે છે આ પ્રશ્ન બી આવી શકે નાણાં બજારના સાધનો કયા કયા છે નાણાં બજાર કયા સાધનો હસ્તાંતરણીય છે અસંગઠિત નાણાં બજાર એટલે શું આવો બી પ્રશ્ન તમને બે માર્ક્સમાં આવી શકે છે પ્રકરણ નંબર દસ બજાર પ્રક્રિયા અને સંચાલન અસંગઠિત નાણાં બજાર એટલે શું આવો પ્રશ્ન પૂછી શકે નાણા બજારના સાધનો કયા છે નાણાં બજારના કયા સાધનો હસ્તાંતરીય છે એટલે શું બજાર દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે કેવી રીતે સમજાવવાનું તમને પૂછી શકે કોલ મની અને નોટિસ મની વચ્ચે મુખ્ય કયો તફાવત છે આ ટાઈપનો પ્રશ્ન પણ પ્રશ્ન પ્રકરણ નંબર દસમાંથી આવી શકે છે પ્રકરણ નંબર અગિયાર ગ્રાહક સુરક્ષા એમાંથી બી એક પ્રશ્ન બે માસનો પૂછાવાનો છે ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષા વિશે જણાવો ટ્રસ્ટીશીપના સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો આવું બી તમને પૂછાઈ શકે સતત વધતી હરીફાઈ અને કુલ વેચાણમાં પોતાનો ભાગ વધારવા વસ્તુ કે સેવાના ઉત્પાદનો કેવી રીતે ગ્રાહક શોષણ કરે છે આવું બી તમને પૂછાઈ શકે જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે આવો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે છે પ્રકરણ નંબર બાર ધંધાકીય પર્યાવરણ એમાંથી પ્રશ્ન નંબર સુડતાલીસ પૂછાઈ શકે એવો છે ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગ એટલે શું આવું બી તમને પૂછાય રાષ્ટ્રીય આવકમાં વધારો એ ધંધા માટે અનુકૂળ પરિબળ છે સમજાવો આવો બી પ્રશ્ન પૂછાઈ શકે છે ધંધાકીય પર્યાવરણના અવરોધો જણાવો સતત બદલાતું ધંધાકીય પર્યાવરણ કેટલાક ધરાવે છે આ ટાઈપનું બી પૂછાઈ શકે ડબલ્યુટીઓ અને જી એ વિસ્તૃત રૂપ આપો ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે સમજાવો અને રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે આવું બી તમને પૂછાઈ શકે છે તો આ આપણી વાત થઈ હતી બે બે માર્ક્સના પ્રશ્નની જે તમને ટોટલ તેર પૂછાવાના છે માર્ક્સના હવે આપણે વાત કરીએ વિભાગડી કે જેની અંદર તમને ત્રણ ત્રણ ગુણના પ્રશ્ન પૂછાશે અડતાલીસ થી ઓગણસાહીઠ નંબરની અંદર એમાં પ્રકરણ નંબર એકમાંથી બે પ્રશ્ન હશે પ્રકરણ બેનો એક પ્રકરણ ચાર ના બે સાતમાનો એક આઠમાનો એક નવમાંનો એક દસમાના બે અગિયારમાનો એક અને બારમાનો એક આ ટાઈપનું તમને સિક્વન્સ જોવા મળશે મતલબ કે આની અંદર ત્રીજું પ્રકરણ પાંચમું પ્રકરણ છઠ્ઠું આટલા એ સિવાયના તમામ પ્રકરણમાંથી એક એક બની શકે છે પ્રશ્ન તમારે આ વિભાગમાં લખવાના હશે એમાં આપણે જોતા જઈએ પ્રકરણ નંબર એક સંચાલનનું સ્વરૂપ અને મહત્વ એમાંથી આપણે બે પ્રશ્નની વાત કરીએ અડતાલીસ અને ઓગણપચાસ માનવ સંસાધનનું મહત્વ જણાવો નાણાકીય સંચાલનના કાર્યો જણાવો સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો સંચાલનની તળ સપાટીના કાર્ય જણાવો સંકલનનું મહત્વ જણાવો અને માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજૂતી આપો આ ટાઈપનો પ્રશ્ન તમને માર્ક્સમાં પ્રકરણ પ્રકરણ આવી શકે છે નંબર બે સંચાલન પચાસની અંદર આ પાંચ પ્રશ્ન આપણે સિલેક્ટ કરેલા છે પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો સંચાલનના સિદ્ધાંતોના મહત્તમ મહત્વ અંગે ચર્ચા કરો સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક પર આધારિત છે વિધાન સમજાવો આવું બી તમને પૂછાઈ શકે વ્યવસ્થા તંત્રમાં પ્રશ્ન નંબર એકાવન અને બાવન માટે અગત્યના છે અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો જણાવો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે નોંધ લખો સત્તા સોંપણીના મૂળ તત્વો વિશે સમજાવો કાર્યુસાર વ્યવસ્થા તંત્ર રચના સહિત સમજાવો સત્તા સોંપણી એટલે શું તેના મૂળ તત્વો દર્શાવતી આકૃતિ સત્તા સોંપણીના મૂળ તત્વો સમજાવો વ્યવસ્થા તંત્રનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની સમજૂતી આપો અને વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો મતલબ કે બે પ્રશ્ન પૂછાવાના છે ત્રણ ત્રણ માર્ક્સના એટલા માટે આપણે ટોટલ નવ થિયરી આ પ્રકરણમાંથી અગત્યની લીધેલી છે પ્રકરણ નંબર સાત અંકુશ એમાંથી છ પ્રશ્ન લીધા છે ત્રણ ત્રણ માર્ક્સના અંકુશ પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુઓ છે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દાની સમજૂતી આપો આ ટાઈપનો પણ પ્રશ્ન તમને આવનારી બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે આગળ આપણે જે પ્રકરણ નંબર આઠ નાણાકીય સંચાલન પ્રશ્ન નંબર ચોપન અગત્યનો છે તફાવત આપો તફાવત પૂછાઈ શકે છે નાણાકીય હેતુઓ નાણાકીય મહત્વ અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત બરાબર એ જ છે અલગ અલગ રીતે પૂછી શકે મૂડી માળખાને અસર કરતા આંતરિક પરિબળોની સમજાવો કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ સમજાવો આ ટાઈપનો અલગ અલગ રીતે ફેરવીને તમને પ્રશ્ન પ્રકરણ આઠમાંથી પૂછાઈ શકે છે ત્રણ માર્ક્સ માટે પ્રકરણ નંબર નવ નાણાકીય બજારમાં પ્રશ્ન નંબર પંચાવન ત્રણ માર્ક્સનો આવી શકે છે સેબીના કાર્યો જણાવો આ પ્રશ્ન અગત્યનો છે અને ઘણી બધી વખત પૂછાય પણ છે બરાબર પણ આ વખતે ત્રણ માર્ક્સમાં ડિટેલિંગ તમને પૂછી શકે નાણાં બજારનો અર્થ અને ખ્યાલ સમજાવી તેની લાક્ષણિકતાઓ ચર્ચો ટ્રેઝરી બિલ વિશે સમજ આપો આવો પ્રશ્ન આવી શકે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ જેને આપણે એનએસડીએલ કહીએ છે તો એનું

પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ જણાવો આ બી પ્રશ્ન આવી શકે સેબીના કાર્યો આની અંદર બી પૂછી શકે નેશનલ સિક્યુરિટરી લિમિટેડ વિશે ટૂંક નોંધ લખો આ ટાઈપનો પ્રશ્ન પણ બજાર પ્રક્રિયા સંચાલનની અંદર આવી શકે છે પ્રકરણ નંબર અગિયાર ગ્રાહક સુરક્ષા પ્રશ્ન નંબર અઠાવન ની અંદર આવી શકે છે ગ્રાહક જાગૃતિ કેવી રીતે આવી શકે ગ્રાહકનો અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થામાં કોણ ફરિયાદ કરી શકે છે તે જણાવો ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાના મહત્વ જણાવો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને બરાબર ગ્રાહકોને કયા અધિકારો મળેલા છે આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ આ વખતે ત્રણ માર્ક્સનો આ પ્રકરણમાંથી આવી શકે છે પ્રકરણ નંબર બાર ધંધાકીય પર્યાવરણ એમાં પ્રશ્ન નંબર ઓગણસાઠ અગત્યનો છે એની માટે પૂછાઈ શકે છે ત્રણ માર્ક નો ખાનગીકરણની હકારાત્મક અસરો જણાવો ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે ટૂંક નોંધ લખો વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની નકારાત્મક અસરો આપો આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાઈ શકે વૈશ્વિકીકરણની સકારાત્મક અસરો આપો ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો અને ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો આ ટાઈપનો પ્રશ્ન પણ માર્ચ બે હાજર ચોવીસમાં પૂછાય શકે છે હવે આપણે વાત કરીએ વિભાગ ઈ કે જેની અંદર તમને પાંચ ગુણનો પ્રશ્ન પૂછાય છે બરાબર ને અગત્યનો છે ટોટલ વેટેજ જોવા જઈએ તો વીસ ગુણ છે છ પ્રશ્ન પૂછાશે છે એમાંથી તમારે ચાર લખવાના એમાં બી ત્રણ ત્રીજો જે પ્રકરણ છે એનો એક પ્રશ્ન બીજા પાંચમા પ્રકરણના બે છઠ્ઠા પ્રકરણના બે અને અગિયારમાંનો એક એક્ઝેક્ટલી આ જ પેટર્નમાં તમને માર્ચ બે હજાર ચોવીસના પેપરમાં જોવા મળશે તો તમારે ખાલી તૈયારી જ કરવાની છે પ્રશ્ન હું તમને પ્રોવાઈડ કરું છું આયોજન તો પ્રશ્ન નંબર સાહીઠની અંદર આ પ્રકરણનો ક્વેશ્ચન જોવા મળી શકે છે યોજનાના પ્રકારો સમજાવો આયોજનની મર્યાદાઓ સમજાવો આયોજન એટલે શું તેની લાક્ષણિકતાઓ સમજાવો આયોજનની વ્યાખ્યા આપી તેની પ્રક્રિયા સમજાવો કાર્યકારી અને આકસ્મિક યોજના સમજાવો આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે પ્રકરણ નંબર પાંચ કર્મચારી વ્યવસ્થા એમાં પ્ર પ્રશ્ન નંબર એકસઠ અને બાસઠ એની અંદર પૂછાઈ શકે કર્મચારી વ્યવસ્થાને સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ જણાવો પસંદગીની પ્રક્રિયા ડિટેલમાં સમજાવો અને આ ત્રણ ત્રણ માર્ક્સના પાંચ પાંચ માર્ક્સના ક્વેશ્ચન છે કર્મચારીની વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો જણાવો તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજાવો ભરતી પ્રાપ્તિસ્થાન જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગતોની સમજ આપો ભરતી એટલે શું તેના બાહ્ય પ્રાપ્તિસ્થાનો સમજાવો કોઈપણ ચાર આ ટાઈપનો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે બે પૂછાવાના છે પાંચ પાંચ માર્ક્સના તો તમે છ પ્રશ્ન તો તૈયાર કરી જ લેજો પ્રકરણ નંબર છ દોરવણી

એમાંથી બી તમને પાંચ માર્કસનો એક પ્રશ્ન પૂછાવાનો છે નંબરની અંદર ધંધાના ગ્રાહક સુરક્ષાનું મહત્વ વિશે જણાવો ગ્રાહકોને કયા પ્રકારની રાહતો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ મળી શકે છે ગયા વર્ષે પૂછાયો તો રિપીટ થઈ શકે છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકના અધિકારો સમજાવો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબની સ્ત્રી સ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો આવું બી તમને પૂછાઈ શકે છે તો આ આપણી વાત થઈ કે જેની અંદર તમારે પાંચ પાંચ ગુણના પ્રશ્ન પૂછાવાના તમને કહે સર એ અને બી માટે તો વિભાગ ઈમાં તમારે ટોટલ વીસ એમ સીક્યુ હશે કયા કયા પ્રકારના પૂછાઈ શકે છે જોઈ લો પહેલાંના બે બીજાનો એક ત્રીજાના બે ચોથામાંથી નહીં આવે પાંચમાનો એક આવશે છઠ્ઠાનો એક આવશે સાતમાંથી બે આઠમામાંથી બે નવમાંથી બે દસમામાંથી બે અગિયારમાંથી બે અને બારમાંથી બે આ પ્રમાણે તમને વીસ એમસીક્યુ પૂછાશે વિભાગ બી જેની અંદર એક એક વાક્યના પ્રશ્ન પૂછવાના છે તેમાં પ્રકરણ એકમાંથી બે હશે બીજાનો નહીં હોય ત્રીજાનો એક હશે ચોથો પાંચમું છઠ્ઠું નહીં હોય સાતમાનો એક હશે આઠમાનો એક નવમાંનો એક દસમાના બે પ્રશ્ન અગિયારમાંનો એક અને બારમાંનો એક આ રીતે ટોટલ દસ પ્રશ્ન તમને વિભાગ બીની અંદર પૂછેલા હશે તમને એવું થાય કે સર આની તૈયારી ક્યાંથી કરવાની તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણું વાવાઝોડું જે ગયા વર્ષે કરેલું હતું યોગેશ કાનડેસરે એની લિંક આપેલી છે તથા હેતુલક્ષીની તૈયાર કરવા માટેના બ્રહ્માસ્ત્રના બી લિંક્સ ટુક સમયમાં ત્યાં અપડેટ થઈ જશે તો ત્યાંથી તમે જોઈ અને ઓબ્જેક્ટિવ વગેરે જે છે એની તૈયારી કરી શકો છો મોટા પ્રશ્ન મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને પાંચ માર્ક્સના હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે તમારે જો સારું રિઝલ્ટ લાવવું હોય તો પ્રશ્ન તમારા હાથમાં આવી ગયા છે તન તોડ મહેનત કરો અને આવનારી બોર્ડની પરીક્ષામાં તમારું ધાર્યું પરિણામ લઈ આવો દર વખતની જે હું ફરીથી કહીશ કે ભાઈ ખામોશી મહેનત કર અભિગમો કી રાત હે ખામોશી સે મહેનત કર અભિગમો કી રાત હે ધજિયા ઉડા દેંગે બસ કુછ દિનો કી બાત હે બસ કુછ દિનો કી બાત હે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો સાત હજાર લાઇકનો આપણો ટાર્ગેટ છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઈર્ષાવૃત્તિ નહીં રાખવાની મિત્રો સુધી શેર કરો આપણે બધાએ પાસ થઈને આગળ વધવાનું છે તો ફટાફટ વિડીયોને શેર કરો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો